હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટુડે ક્લાસ. આજનો આપણો ટોપિક છે દયારામ ભટ્ટ. તો શરૂ કરીએ આજનો ટોપિક. દયારામનું પૂરું નામ દયારામ પ્રભુરામ ભટ્ટ છે. અત્યારની લેટેસ્ટ એક્ઝામ પેટર્ન જોતા મિત્રો, બધા જ કવિના પૂરા નામ યાદ રાખવા એ ખાસ જરૂરી છે. દયારામનો જન્મ ડભોઈમાં અને તેની કર્મભૂમિ પણ ડભોઈ છે, પરંતુ તેનું વતન સાંદોદ છે. આ ડભોઈ અને સાંદોદ બંને સ્થળ વડોદરામાં આવેલા છે. હવે જોઈએ જન્મભૂમિ, કર્મભૂમિ અને વતનમાં શું તફાવત છે. જન્મભૂમિ એટલે જે સ્થળે વ્યક્તિનો જન્મ થયો હોય તે સ્થળને તેની જન્મભૂમિ કહેવાય. દયારામનો જન્મ તેના મોસાળ ડભોઈમાં થયો હતો, આથી ડભોઈ છે દયારામની જન્મભૂમિ થશે. તેવી જ રીતે કર્મભૂમિ જોઈએ. કર્મભૂમિ એટલે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન જે સ્થળે કર્મો કરે અને ખ્યાતિ પ્રાપ્ત કરે, એટલે કે નામના મેળવે છે, તે સ્થળને તેની કર્મભૂમિ કહેવાય. દયારામ છે ડભોઈમાં એક બાળ વિધવા રતનબાઈને ત્યાં રહેતા હતા અને પોતાનું જીવન પણ ડભોઈમાં જ ગુજાર્યું અને બધી જ કૃતિ અને પંક્તિઓ પણ તેણે ડભોઈમાં લખી અને નામના મેળવી. આથી છે ડભોઈ એ દયારામની કર્મભૂમિ કહેવાય. હવે જોઈએ વતન. વ્યક્તિના પિતા જે સ્થળે રહી પોતાનું જીવન ગુજાર્યું હોય તે સ્થળને તેનું વતન કહેવાય. દયારામના પિતા સાંદોદના નાગર બ્રાહ્મણ હતા, એટલે કે દયારામનું વતન છે સાંદોદ થશે. હવે જોઈએ દયારામનું મૂળ નામ. દયારામનું મૂળ નામ દયાશંકર હતું. પહેલાં તે શૈવ ધર્મી હતા, પછી તેણે વૈષ્ણવ ધર્મ અપનાવ્યો હતો. જ્યારે તે શૈવ ધર્મી હતા ત્યારે તે દયાશંકર તરીકે ઓળખાતા, પરંતુ વૈષ્ણવ ધર્મ અપનાવ્યા પછી તે દયારામ કહેવાયા. હવે જોઈએ દયારામના ઉપનામો. તો દયારામનું ઉપનામનું પહેલું ગરબીના પિતા, ગરબી સમ્રાટ, રસિક શૃંગારી કવિ, બીજી મીરા, બંશીબોલનો કવિ, નાસ્તી કિલોલતી ગોપી. બંશીબોલનો કવિ અને નાસ્તી કિલોલ કરતી ગોપી એ નાના નાલ દ્વારા દયારામને કહેવામાં આવેલું ઉપનામ છે. બીજું એક અગત્યનું ઉપનામ છે ભક્ત કવિ. પરંતુ જો ભક્તિ કવિ પૂછાય તો નરસિંહ મહેતા આવશે, જ્યારે ભક્ત કવિ દયારામ આવશે. દયારામના ગુરુનું નામ ઈચ્છારામ ભટ્ટજી હતું. તેની પ્રેરણાથી માત્ર 13 વર્ષની ઉંમરે દયારામે તત્વ પ્રબંધ નામની કૃતિની રચના કરેલી. હવે તેની બીજી અગત્યની કૃતિ જોઈએ, રસિક વલ્લભ, ધર્મનીતિસાર, તત્વ પ્રબંધ અને ગુરુ શિષ્ય સંવાદ. હવે આને યાદ કઈ રીતે રાખશું? તો આ તત્વ પ્રબંધ કૃતિ છે તેના ગુરુની પ્રેરણાથી લખી હતી, એટલે આપણે એ રીતે યાદ રાખીએ કે દયારામ તેમાં કહે છે, કોને કહે છે? રસિક વલ્લભને. શું કહે છે? કે ગુરુ શિષ્યનો સંવાદ કેવો હોવો જોઈએ? ધર્મનીતિ અનુસાર હોવો જોઈએ. આગળ જોઈએ દયારામ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એકમાત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત સાહિત્યકાર હતા. અહીં યાદ રહે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, એટલે કે નરસિંહ મહેતાથી શરૂ કરી અને દયારામ સુધીનો સમય. સાથે એ પણ યાદ રાખી લઈએ કે જો નિરક્ષર કવિ પૂછાય તો જવાબ આવશે ભોજો ભગત. આપણે જોયું કે દયારામ અક્ષર જ્ઞાન પ્રાપ્ત સાહિત્યકાર હતા, સાથે સાથે તે 12 ભાષાના જાણકાર હતા. તેમણે ટોટલ 86 કૃતિઓ લખી છે, તેમાંથી 64 ગુજરાતી ભાષામાં, 20 વ્રજ ભાષામાં, 1 મરાઠી ભાષામાં અને 1 સંસ્કૃત ભાષામાં લખેલ છે. આ આંકડા યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે એકવાર જોઈ લેવું સારું પડે. હવે જોઈએ દયારામની બધી જ પંક્તિઓ. તો પંક્તિઓને યાદ કઈ રીતે રાખશું? તેના માટે મેં એક સ્ટોરી બનાવેલ છે, તો શરૂ કરીએ સ્ટોરી. હવે આપણે આગળ જોયું કે દયારામે 20 વ્રજ ભાષામાં કૃતિ લખેલી છે. તેનું કારણ હતું કે દયારામ છે એ વ્રજની નારીને પ્રેમ કરતા. હકીકતમાં એવું કંઈ હતું નહીં, પણ આપણે બધી પંક્તિ યાદ રાખવા માટે આપણે એવું ધારી લઈએ કે વ્રજની નારીને પ્રેમ કરતા. એટલે દયારામ કહે છે કે વ્રજ મને વાલું લાગે, વૈકુંઠ નહીં રે આવું. એટલે આપણી પ્રથમ પંક્તિ થશે કે વ્રજ વાહલું લાગે રે, વૈકુંઠ નહીં રે આવું. આપણે આગળ જોયું કે દયારામને બંશી બોલનો કવિ કહે છે. બંશી એટલે કે વાંસળી. એકવાર વાંસળી તેના હાથમાંથી પડી જાય છે અને તૂટી જાય છે, એટલે કે વેરણ થઈ જાય છે. હવે ત્યાંથી વ્રજની નારી નીકળે છે, એટલે એ વાંસળી એને વાગે છે. એટલે આપણી બીજી પંક્તિ બનશે કે ઓ વાંસળી વેરણ થઈ, લાગી વ્રજની નારીને. વાંસળી વ્રજની નારીને વાગી એટલે પીડા થવાની, પરંતુ તે દયારામની પ્રેમિકા હતી, એટલે કે એને કેવી પીડા થઈ છે? પ્રેમની પીડા થઈ છે. હવે દયારામને તે પ્રેમથી મધુકર કહેતી, એટલે એ દયારામને કહે છે કે પ્રેમની પીડા મધુકર કોને કહું હું, પ્રેમની પીડા. તો આપણી ત્રીજી પંક્તિ બનશે કે પ્રેમની પીડા તે કોને કહીએ, મધુકર પ્રેમની પીડા. દયારામને આવો સવાલ કરે છે એટલે દયારામ મૂંઝાય છે.
એ કે હવે જવાબ હું આપશું. એ કે જવાબ નહીં આપીએ તો બ્રેકઅપ થઈ જાય. એટલે દયારામ મસ્કો મારે છે. એ કે જે પ્રેમ કરે એને આવી પીડા બીડા થાય નહીં. એટલે આપણી ચોથી પંક્તિ બનશે કે જે પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. આ બધું ઉપરથી કૃષ્ણ ભગવાન જોતા હોય છે. એટલે દયારામને કહે છે કે આ મસ્કા મારવાનું બધું બંધ કર અને જે કામ છે એ કામ કર. એટલે દયારામને ખોટું લાગી જાય છે. એટલે આપણી પાંચમી પંક્તિ બને છે કે ઘેલી મુને કીધી શ્રી નંદજીના નંદે. ઘેલી એટલે કે જે સ્ત્રી પાછળ દીવાનો હોય, સ્ત્રી પાછળ પાગલ હોય એને ઘેલી કહેવાય. અને શ્રી નંદજીના નંદે એટલે કૃષ્ણ ભગવાને. કૃષ્ણ ભગવાન દયારામને આવું કહે છે એટલે દયારામને ખોટું લાગી જાય છે. એટલે દયારામ કહે છે એ કે મારે હવે મુક્તિ જોતી નથી, એ કે મારે હવે બીજી વાર અવતાર લેવો છે. એટલે આપણે છઠ્ઠી પંક્તિ બને છે હરિના જનો મુક્તિના માગે માગે જન્મ જન્મનો અવતાર. એટલે કૃષ્ણ ભગવાન હામો જવાબ આપે એ કે હું કાંઈ કામણગારો નથી કે તને બીજી વાર અવતાર આપું. એટલે આપણી સાતમી પંક્તિ બને છે કાનુડો કામણગારો. કૃષ્ણ ભગવાનને આવો જવાબ આપ્યો એટલે દયારામને હવે ફૂલે ફૂલ ખોટું લાગી જાય છે. કાઠિયાવાડી ભાષામાં કહી તો દયારામનો બાટલો હલી જાય છે અને ગુજરાત મૂકી અને બિહાર જતા રહે છે. હવે બિહારમાં એક એને બિહારીલાલ મળે છે અને ત્યાં બધી વાત કરે છે. એટલે બિહારીલાલ પૂછે છે કે તારી યારે આવું કેમ કર્યું. એટલે દયારામ કહે છે કે મને શું ખબર કે મારી યારે આવું કેમ કર્યું. એટલે આપણે આઠમી પંક્તિ બને છે કે હું શું જાણું જે વાહલે મુજમે શું દીઠું. દીઠું એટલે કે જોયું. આ સાંભળી બિહારીલાલ કહે છે એ કે તારે ના કેવું હોય તો સારું, એ કે હું જાઉં. એટલે દયારામ કહે છે કે ઊભા રહો વાત કહું. એટલે આપણી નવમી પંક્તિ બને છે કે ઊભા રહો તો કહું વાત લડી બિહારીલાલ. એટલે બિહારીલાલ ઊભા રહે છે. એટલે દયારામ કહે છે કે નટવર નિરખ્યા નેન તે. નટવર એટલે કૃષ્ણ ભગવાન અને નિરખ્યા એટલે જોયું. કે કૃષ્ણ ભગવાને મારામાં જોયું કે. એટલે આ ઉપરથી આપણી દસમી પંક્તિ બને છે કે નટવર નિરખ્યા નેન તે. એટલે બિહારીલાલ પૂછે છે શું જોયું. એટલે દયારામ કહે છે કે જ્યારે હું સત્યભામા અને રૂકમણીના વિવાહમાં ગયો હતો ત્યારે કે મેં પ્રેમ રાસ રચાયો હતો. તો આ ઉપરથી આપણી કૃતિ બને છે કે સત્યભામા વિવાહ, રૂકમણી વિવાહ અને પ્રેમ રાસ ઉપરથી પ્રેમ રસ ગીતા. આ પ્રેમ રાસ રસાવી દયારામ પાસા આવે છે ત્યારે તેને વ્રજની નારી પૂછે છે કે ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ રે. એટલે આપણી છેલ્લી પંક્તિ બને છે કે ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ રે. ફરી એકવાર બધી જ પંક્તિઓ જોઈ લઈએ તો પહેલી પંક્તિ વ્રજ વાહલું લાગે રે વૈકુંઠ નહીં રે આવું. પછી બીજી પંક્તિ ઓ વાછલડી વેરણ થઈ લાગી વ્રજની નારીને. ત્રીજી પંક્તિ પ્રેમની પીડા તે કોને કહે મધુકર પ્રેમની પીડા. ચોથી પંક્તિ જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. પાંચમી પંક્તિ ઘેલી મુને કીધી શ્રી નંદજીના નંદે. નેક્સ્ટ હરિના જનો મુક્તિન માગે માગે જન્મ જન્મનો અવતાર. સાતમી પંક્તિ કાનુડો કામણગારો. આઠમી પંક્તિ હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું. નવમી પંક્તિ ઊભા રહો તો કહું વાતલડી બિહારીલાલ. દસમી પંક્તિ નટવર નિરખ્યા નેન તે. અને છેલ્લી અને અગિયારમી પંક્તિ ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ રે. મિત્રો યાદ રહે આ સ્ટોરી આપણે બનાવેલી હતી. હકીકતમાં આવી કોઈ સ્ટોરી હતી નહીં. આપણો મુખ્ય હેતુ કે પંક્તિ યાદ કઈ રીતે રાખવી તે હતો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ભોસા ભગત અને તે નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. અને બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.